गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में? वेरी गुड। आजनी शिक्षण नीति में तमारू हार्दिक स्वागत है। आपणे आगळना मुद्दा आगळना पाठ में जोयुं हतुं के पाठ नंबर 17 दीवाल ओळंगी लीधी, एमां आपणे छेल्ले मेम कीधुं हतुं के अमे पूछ्युं अमने तमारी टीम विशे कहो, ए आपणे पछीना विडियो में जोशुं। तो ए आपणे आजे जोवानुं छे। अमे कह्युं तमारी टीम विशे वधारे कहो, ए पण अत्यारे जोशुं। पछी त्रीजो मुद्दो, अमे कह्युं तमे घणुं बधुं कर्युं, हवे पछी शुं? ए आपणे आना पछीना विडियोमां जोशुं। हवे धोरण 5 विषय आसपास विषयांक पाठ नंबर 17 दीवाल ओळंगी लीधी। तो हवे विद्यार्थी मित्रों, तमे तमारी चोपड़ीमां पाना नंबर 156 पर, 156 એમાં આપણને આપ્યું છે કે અમે પૂછ્યું શરૂઆત કેવી કરવી, સરળ છે એ આપણે કાલે જોયું હતું। હવે પાના નંબર 157 જે અમે પૂછ્યું અમને તમારી ટીમ વિશે વધારે કહો એ આપણે આજે જોવાનું છે। તો આપણે શરૂઆત કરીએ। તો ચલો, અમે પૂછ્યું અમને તમારી ટીમ વિશે કહો। એક છોકરી, શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું। એક છોકરીએ કહ્યું શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી। અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા, તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળે કેવી રીતે બાસ્કેટબોલ રમી શકે। જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા કે જ્યારે છોકરીઓ મેદાનમાં બાસ્કેટબોલ રમતા ત્યારે એને જો પબ્લિક જોવા આવતું કે તેઓ લોકો જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળે કેવી રીતે બાસ્કેટબોલ રમી હશે। હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી, તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે કે પબ્લિક જે જોવા આવતા હતા એ લોકોએ પણ સ્વીકારી લીધું કે છોકરા કરતાં છોકરીઓ પણ બાસ્કેટબોલ રમી શકે છે। બીજી છોકરી અપ્સાના, જેનું નામ છે અપ્સાના, અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી। અપ્સાના કેટલા વર્ષની હતી? 11 વર્ષની હતી। તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી। 11 વર્ષની ઉંમરે કોઈ પણ જગ્યાએ કે અહીંયા રમવું, પહેલાં પણ ગમે ત્યાં રમવા જવાની છૂટ હતી નહીં। તેના હવે 2 વર્ષ થઈ ગયા, હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું। પરંતુ શું કર્યું એણે કે અમારી સખત મહેનત, મહેનત એટલે કે એણે સખત પરિબળ અને પરિશ્રમથી એણે મહેનત કરી કે મારે બાસ્કેટબોલ રમવો જ છે, અને એના કોચ એટલે કે એને બાસ્કેટબોલ શીખવાડવા જે શીખવાડે છે એ કોચની તાલીમના લીધે શક્ય બન્યું। એને જે શીખવાડે છે તે કોચ અને એની તાલીમ અને એની સખત પરિશ્રમના લીધે શક્ય બન્યું। બીજી છોકરીએ કીધું હા, અમે સાચે જ સખત મહેનત કરી છે, કોચ ખૂબ જ કડક છે, અમે પહેલા સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ। કોચની સાથે સાથે એણે એવું કીધું કે કોચ ખૂબ જ કડક એટલે કે એને જે કોચ કહે એ એને ફરજિયાત કમ્પલસરી કરવું જ પડે। અમે પહેલા સાથે દોડીએ અને પછી કસરત કરીએ છીએ, પહેલા બાસ્કેટબોલના ગ્રાઉન્ડને ફરતી કોર દોડે, કસરત કરવા માટે પહેલા દોડે, ફરતે ગ્રાઉન્ડ દોડે, પછી એના ગ્રાઉન્ડમાં પાછી કસરત કરે। રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે, બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલને લઈ કોર્ટ પર ઝડપથી દોડવો। એણે શું કીધું કે બોલ અમારી પાસે કેવી રીતે રાખવો કે બાસ્કેટબોલ રમવા માટે કઈ રીતે બોલને પકડવો કે કઈ રીતે શું કરવું એ કરવું, બોલ કઈ રીતે આપણી ટુકડીને ખેલાડી પાસે આગળ મોકલવો કે જે બોલ આપણી પાસે છે એ સામેવાળી વ્યક્તિ કે સામેવાળી ટીમ એની પાસે ન જાય એ રીતે આપણાને આપણી ટીમના ખેલાડીને કઈ રીતે પાસ કરવો, તે બોલ કેવી રીતે આપણી ટુકડીને ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, કોર્ટ પર ઝડપથી દોડવું એટલે શું કે જે બાસ્કેટબોલની જાળી જે ઉપર જે આપણને જાળી જે દેખાય છે એને બાસ્કેટબોલની કોર્ટ કહેવામાં આવે છે, જે કોર્ટ જે છે એમાં કઈ રીતે પાસ કરવો, ત્યાં સુધી કઈ રીતે જવું તે શીખવાડે છે, સામેની ટુકડીના ખેલાડીને ટોળીને બોલ બાસ્કેટમાં કઈ રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તક
કેવી રીતે વધારવો તેનો અમને ખૂબ જ અભ્યાસ કરતા હતા કે સામેની ટુકડીના ખેલાડીને ટાળીને કે સામેની ટુકડી છે જે રમે છે એની પાસેથી બોલ લઈ અને બાસ્કેટ કેવી રીતે નાખવો બોલના બાસ્કેટમાં જે કોટ જે આપણને જે બોલની રાઉન્ડવાળી જે જાળીવાળું દેખાય છે તે કઈ રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તક કે ગોલ પ્રાપ્તક એટલે કે કઈ રીતે આપણે ગોલ પાસે રાખવો કેવી રીતે વધારવો તેનો અમને ખૂબ જ અભ્યાસ કરાવતા હતા. પછી બીજી છોકરી આવે છે કે આફરીન, આફરીન નામની છોકરી છે. કોચ કહે છે કે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવું કે તમે છોકરીઓ છો. છોકરીએ એવું કીધું કે અમને અમારા કોચ એવું કહે છે કે જ્યારે તમે રમો છો, જ્યારે તમે બાસ્કેટબોલ રમો છો કે કોઈ પણ રમત રમો છો ત્યારે તમારે મનમાં એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો. ખેલાડીની જેમ રમો, જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો. તમને જો શરીરમાં કોઈ પણ વાયગું હોય, રમત રમતી વખતે વાયગું હોય કે કંઈ પણ ઈજા થાય તો પણ રમત રમવાનું ચાલુ રાખો. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા ચાલો ઉઠો, તમને સારું થઈ જશે. જ્યારે રમત રમતી વખતે કોઈ બીજાને ખેલાડીને વાગે ત્યારે એને કહેતા કે ચાલો ઊભા થાવ, સારું થઈ જશે. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે કે પહેલાં કરતાં ખૂબ જ વધારે સુધરી છે. શું થયું છે કે જ્યારે એ લોકો ટીમમાં જોઈન્ટ થયા હતા, જ્યારે એણે ટીમ બનાવી ત્યારે એ લોકોને બાસ્કેટબોલ વિશે બહુ પૂરતી માહિતી નહોતી. હવે એ લોકોને વધારે સારી રમત મળી છે. દરેક જણ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ, કે દરેક ખેલાડી, દરેક જે ટીમના ખેલાડી છે એમ કહે છે કે અમે ખૂબ જ સરસ રીતે રમીએ છીએ. એક છોકરી, અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ કે જ્યારે બાસ્કેટબોલની ટુર્નામેન્ટ કે થવાની હોય ત્યારે એક ખેલાડીને બીજી એક ટીમને બીજી ટીમ સાથે રમવું હોય ત્યારે આ છોકરીઓની ટીમ બીજા છોકરાઓની ટીમ સાથે પણ રમે છે અને તેમને હરાવીએ પણ છીએ. છોકરીઓ, ધ્યાન રાખજો વિદ્યાર્થી, આમાં એવું પણ લખ્યું છે કે છોકરીઓ હરાવીએ પણ છીએ. છોકરીની ટીમ છોકરાની ટીમને પણ હરાવી શકે છે. પછીનો મુદ્દો આવે છે કે અમે કહ્યું કે તમારી ટીમ વિશે વધારે કહો, તો શું કહે છે એક છોકરી, કહે છે અમારી ટીમ ખાસ છે. ખાસ એટલે મજબૂત, તકેદારી. અમારી ટીમમાં એકતા સારી છે. કે એકતા સારી એટલે શું કે અમારી ટીમમાં બધા જ ખેલાડીઓ હળી મળીને કામ કરે છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈને જઈએ. જો એક ખેલાડી બીજા ખેલાડી સાથે ઝઘડો કરે તો એક થોડોક ટાઈમ મસ્તી કરીને અમે મસ્તી કરી લઈએ. ઝઘડો કરવાનો હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ આવી હોય તો ઝઘડો કરી લઈએ, પણ પાછા બધા જ એક સાથે ભેગા થઈ જાય અને ઝઘડા વિશે ભૂલી જઈએ. એક બધા ભેગા થઈ જાય અને ઝઘડા વિશે ભૂલી જઈએ. અહીં અમને કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા. અમારી ટીમની થોડી છોકરીઓ મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે. કે અમારી સાથે જે અમારી ટીમમાં જે છોકરીઓ હતી એમાંથી અમુક છોકરીઓને મુંબઈની ટીમ સાથે રમવાની પણ તક મળી છે. મેચ સોલાપુર હતી, જે મુંબઈની ટીમમાં રમવાની હતી એની મેચ ક્યાં હતી? સોલાપુરમાં. બીજી છોકરી જરીન, તેનું નામ હતું જરીન, એણે કહ્યું જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. કે ટીમમાં કોણ શું હતું? કે જે સામેવાળી ટીમમાં હતી એ ટીમમાં જુદા જુદા રાજ્યોની, કે ગુજરાત રાજ્ય છે એમ બધા રાજ્યોની અલગ અલગ ટીમો પણ છોકરીઓ પણ હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી. જે જુદા જુદા ટીમ રાજ્યોની છોકરીઓ હતી તે અમારી સાથે સરખી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તરતી હતી. ઉતરતી કક્ષાની એટલે કે નીચલી કક્ષાની. એ લોકોને એવું કે અમને જ કંઈક આવડે છે એમ એવું વિચારતા હતા અને આ લોકોને કે સરખો જવાબ આપતા નહીં. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપી. કે એ લોકોએ જ્યારે આ લોકો છોકરીઓને જ્યારે રમવાનો ટાઈમ આવ્યો, બોલ પાસ કરવાનો થાય તો એ લોકો સરખા આપણી જે અબસાનાવાળી ટીમ છે એને સરખો બોલ પાસ પણ ન કરતા હતા. અમને ખૂબ જ ખરાબ લાગ્યું તે ટીમના ખેલાડીઓમાં જરાક પણ સહકાર જેવું ન લાગ્યું. જે સામેની ટીમ, આપણી ટીમ જે હતી એણે એવું કહ્યું કે અમારી ટીમ કરતાં જે સામેની ટીમ હતી એમાં અમને જરાક પણ સહકાર જેવું લાગ્યું નહીં, કે એકબીજા સાથે ભળીને કામ કરે એવું લાગ્યું નહીં. પછી મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો. જ્યારે મેચ ચાલુ થઈ ત્યારે એણે એક
सभ्य साथे बोलने फेंक्यो, परंतु ते पकड़ी शकी नहीं। ते मने लड़वा लागी के एने बोल फेंक्यो पण ए पकड़ी शकी नहीं, तो ए आनी साथे लड़वा लागी, भूल माटे मने जवाबदार ठेरावा लागी। आ बधी गैरसमज में अमे मैच हारी गया के जे एने बॉल पास कर्यो तो सामे पेली बॉल पकड़ो नहीं, ए बधी एवी जे नानी नानी मोटी भूल हती ए एने पकड़ी नाखी अने जवाबदार ठेरावा लागी भूल माटे। पछी एना माटे एक गैरसमजना कारणे मैच हारी गया। परंतु आवुं क्यारे अमारी पोतानी टीम में थयुं नहोतुं। ज्यारे एनी पोतानी टीम क्यां रमती हती, જ્યારે એ પોતાના ગામમાં રમતા હતા, ક્યાં રમતા હતા આપણને આ પણ આગળ આપ્યું છે કે કઈ જગ્યાએ રમાતી હતી એની ગેમ, નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ, નાગપાડામાં જ્યારે એનું બાસ્કેટબોલની ટીમ રમાતી હતી ત્યાં અમારે એવું થતું ન હતું, જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા, શું ન કરતા, ગુસ્સો કરતા ન હતા। કઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું, એવું કહીને ફરીથી પાછા રમવા લાગે। એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ। જ્યારે એક ખેલાડી બીજા ખેલાડીને જ્યારે સપોર્ટ સહકાર આપે એવી રીતે એવી ભાવના સાથે રમીએ તો એક ટીમને મજબૂત રાખવામાં પ્રયત્ન કરી શકીએ છીએ, કારણ કે આપણે બધા એક ટીમના ભાગ છીએ, કે જેટલા જેટલા ખેલાડીએ છે એ બધા જ ખેલાડીએ એક ટીમ એક ટીમના ભાગ રૂપે સહકાર બનીએ। પછી કોણે જવાબ આપ્યો, કે આફરીન, આફરીને કહ્યું કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં સિંહ ખાસિયત છે, અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે। જો આફરીને શું કહ્યું કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં સિંહ ખાસિયત છે, તો આફરીને શું કહ્યું કે અમારી ટીમમાં શું ખાસિયત છે, તો એ અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે, કે અમારા ખેલાડી અમે જે ખેલાડીઓ રમીએ છીએ એની જે એકતા અને સહકાર છે એ જ અમારી ટીમની ખાસિયત છે। એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા। જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ, દરેક ખેલાડી મજબૂત છે, સહકાર છે, બધા જ ખેલાડી રમી શકે છે, તેમ છતાં જો એકાગ્રતા એકતા ટીમની એકતા ન હોય તો આપણે કોઈ પણ વસ્તુ જીતી શકતા નથી, એવું કહેવા માંગે છે। એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે। એક જ ટીમમાં જે એક જ બધા ખેલાડીઓ એક જ ટીમમાં રમવું હોય તો એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે। પછીનો કયો મુદ્દો આવે છે, તો કે અમે કહ્યું તમે ઘણું બધું કર્યું હવે પછી શું, એ આપણે પછીના વિડીયોમાં જોશું। થેન્ક યુ।